સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા પંચાયત ખાતે આશા વર્કર અને આશા ફેક્સિલિટર બહેનો એકત્રિત થઈને જીઆરની હોળી કરવામાં આવી હતી. જો આગામી સમયમાં માંગ પૂરી નહીં કરવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે. રાજ્યભરમાં વિવિધ વિભાગના કર્મચારીઓને પડતર માંગ સાથે હડતાળ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે હિંમતનગરમાં જિલ્લા પંચાયત આગળ મહિલા શક્તિ સેના દ્વારા આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો એકઠી થઈ નારી શક્તિના નારા બોલાવ્યા હતા, ત્યારે ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને લોલીપોપ આપીને આંદોલનો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કરી આશા વર્કરોને 2500 રૂપિયા અને આશા ફેસિલિટર બહેનોને 2000 રૂપિયા જેટલો વધારાની જાહેરાત કરીને આંદોલન શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ રાજ્ય સરકાર પાસે માંગ કરવામાં આવી છે અને અત્યાર બાદ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ એકત્રિત થઈને જીઆરની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો. જો આગામી સમયમાં સરકાર દ્વારા માંગ પૂરી કરવામાં નહીં આવે તો મહિલાઓએ ચૂંટણીની બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. નયનાબેન, આજે શું કાર્યક્રમ અને શું વિગત? અમે આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો અહીંયા જિલ્લા પંચાયતે બધી ભેગી થયા છે. તો કાલે જે ઠરાવ જીઆર આવ્યો આશા અને આશા ફેસિલિટર બહેનોનો, એમાં સરકારે અમને ભીખ આપી હોય એવું અમને લાગે છે. કેમ કે આશા વર્કર બહેનોને 2500 રૂપિયા, ફેસિલિટર બહેનોને 2000 રૂપિયા. તો ખરેખર એ બહેનોને લઘુત્તમ વેતન અમારે જોઈએ છે અને આ અમારે આ ઠરાવ મંજૂર નથી. આ જીઆરની અમે હોરી સરગાઈશું અને આ સરકારની અમે આ 2022-23ની જે ચૂંટણી છે એમાં આ સરકારનો વિરોધ કરીશું. બધી જ બહેનો અમે એક સાથે આ જીઆરનો વિરોધ કરીએ છીએ અને આજે એની હોરી સરગાવીએ છીએ. અમને આ ઠરાવ, આ જીઆર મંજૂર નથી અને આજથી હડતાળ અમારી ચાલુ જ છે. આગામી સમયે જો સરકાર માંગ નહીં સંતોષે શું કરશું? અમે આનાથી ઉગ્ર આંદોલન કરીશું. રાજ્યભરમાં મહિલા શક્તિ સેનાના ચંદ્રિકાબેનના નેજા હેઠળ અમે આ આંદોલન વધુ ઉગ્ર બનશે એવી અમારી. નયનાબેન, કેટલા પ્રશ્નો સાથે આપણે માંગ કરવામાં આવી છે? અમારી 4-5 પ્રશ્નો સાથે માંગ કરવામાં આવી છે. વર્ગ ચારમાં સમાવેશ કરવાનો, લઘુત્તમ વેતન આપવું, લીવ આપી 180 દિવસની પ્લસ એના કામગીરીના કલાકો નક્કી કરવા, બરાબર ઘણી બધી અમારી માગણી હતી. એમાંથી કોઈ બી એક બી માગણી અમારી સરકારે સ્વીકારી નથી. એમને ભીખમાં ઉચ્ચક 2000 રૂપિયા આપ્યા છે, એમને મંજૂર નથી અને આ અમે જીઆરનો વિરોધ કરીએ છીએ. એનો અમે સરગાઈને એનો હોરી પ્રગટાવીશું અને એનો આ સરકારનો વિરોધ કરીએ છીએ. 2022-23ની ચૂંટણીમાં અમે ઉગ્ર આંદોલન કરીશને આ સરકારને અમે ઘર ભેગી કરીશું.